મિત્રો હું સાવલિયા જિજ્ઞાસા શિક્ષક શ્રી રાજપુરા પ્રાથમિક શાળા આજે હું તમને ધોરણ 5 ના ગુજરાતી વિષયનું પુનરાવર્તન 1 શીખવીશ પુનરાવર્તનના પહેલો પ્રશ્ન છે નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો તો પહેલો પ્રશ્ન છે ઈશ્વર ક્યાં રમી રહ્યો છે આ પ્રશ્ન પર્વત તારા કાવ્યનો છે જેમાં ઈશ્વર મેઘધનુષ્યના રંગોમાં રમી રહ્યો છે બીજો પ્રશ્ન છે ઈશ્વર ક્યાં સ્વરૂપે સોગાદ આપે છે આ પ્રશ્ન પણ પર્વતતારા કાવ્યનો છે અને જેમાં જેનો જવાબ છે ઈશ્વર આપણને ફૂલોમાં રંગ અને સુગંધ સ્વરૂપે સોગાદ આપે છે ત્રીજો પ્રશ્ન છે મોચી ભગત સ્વભાવે કેવા હતા આ પ્રશ્ન મહેનતનો રોટલો પાઠનો છે અને જેનો જવાબ છે મોચી ભગત સ્વભાવે પ્રામાણિક અને સંતોષ હતા ચોથો પ્રશ્ન છે મોચી ભગત નવા ઓઝા ક્યારે ઓસારી શકે મોચી ભગત એક વર્ષના અંતે મહેનત મજૂરી કરી અને ઓઝા છે વસાવી શક્યા પાંચમો પ્રશ્ન છે ધરતી પર સુંદર શું શું સુંદર દેખાય છે આ પ્રશ્ન સુંદર સુંદર કાવ્યનો છે જેમાં ધરતી પર પ્રકૃતિના બધા જ તત્વો જે સજીવ અને નિર્જીવ જેમ કે સૂર્ય ચંદ્ર તારા આકાશ નદી સરોવર માણસ પશુ પંખી બધું જ સુંદર દેખાય છે હવે બીજો મેઇન પ્રશ્ન છે નીચેના વાક્યોમાં આપેલા વિકલ્પોમાં સાચા વિકલ્પ સામે સાચાની નિશાની કરો તો આ પ્રશ્ન છે હું બોર્ડ ઉપર લખીશ અને તમને કઈ રીતે તે લખવું તે હું સમજાવીશ જેમાં પહેલું વાક્ય છે ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ અથવા તો સોગાદ તો આમાં જ આવશે સોગાદ તો એમાં આપણે સાચાની નિશાની કરીશું બીજું વાક્ય છે લાડની સાથે મોર પીછનો સુર અથવા તો સુર તો આમાં બીજો વિકલ્પ છે સાચો આવશે ત્રીજું વાક્ય છે ગામને જરા મોચીને ત્યાં આટો અથવા તો આંટો મારું આ આટો એટલે મિત્રો આટો એટલે લોટ અને આ આટો એટલે ફેરી કરી આવો તો આમાં સાચો વિકલ્પ આવશે આટો એટલે કે ફેરી મારી આવો ચોથું વાક્ય છે આપ ખરા સાધુ અથવા તો
સાધુ ક્રિયામાં સાચો શબ્દ છે સાધુ વાક્ય છે કવિતા સુંદર જીવન અથવા તો જીવન સુંદર તો આમાં એક જીવનમાં જમા દીર્ઘય છે અને બીજા જીવનમાં જમા રસવઈ છે તો જે દીર્ઘય વાળું જીવન છે એ શબ્દ સાચો છે બાળ મિત્રો ત્રીજો પ્રશ્ન છે શબ્દરમત જેમાં સૂચના મુજબ કરવાનું છે સૂચના છે શબ્દના છેલ્લા અક્ષર પરથી નીચે આપેલા ખાનામાં બીજા શબ્દો લખો જેમ કે લીમડો છે તો લીમડોમાં છેલ્લો અક્ષર છે ડો તો ડો ઉપરથી આપણે બીજો શબ્દ બનાવવાનો છે એમ આમાં પહેલો છે ડોલ પછી ડોલ પછીનો છેલ્લો અક્ષર છે લ તો લ ઉપરથી બીજો શબ્દ છે લખોટી લખોટીનો છેલ્લો અક્ષર છે ટી તો ટી ઉપરથી તમને ઈચ્છા થાય તો મનપસંદ શબ્દ તમે લખી શકો દાખલા તરીકે હું ટી ઉપરથી લખું છું ટી ઉપરથી ટીટોડી હવે ટીટોડીનો છેલ્લો અક્ષર છે ડી તો ડી ઉપરથી શબ્દ છે ડીશ શનો ડીશનો છેલ્લો શબ્દ છે શ તો શ ઉપરથી હું લખીશ શક્કરિયું શક્કરિયુંનો છેલ્લો શબ્દ છે છેલ્લો અક્ષર છે યુ તો યુ પરથી હું નવો શબ્દ લખીશ યુવતી યુવતીનો છેલ્લો અક્ષર છે તી તો તી ઉપરથી હું નવો શબ્દ લખીશ તીર તીરમાં છેલ્લો અક્ષર છે ર તો ર ઉપરથી હું નવો શબ્દ લખીશ રસણ આવી રીતે તમારે તમારી જાતે શબ્દના છેલ્લા અક્ષર ઉપરથી નવા નવા શબ્દો છે બનાવવાનું છે અને આગળ વધવાનું છે મિત્રો ચોથો પ્રશ્ન છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ આપો સમાનાર્થી શબ્દ એટલે તો ખબર છે ને કે જે શબ્દોના અર્થ સમાન હોય એને સમાનાર્થી શબ્દો કહેવાય જેમાં પહેલો શબ્દ છે સરોવર તો સરોવરનો સમાનાર્થી શબ્દ છે તળાવ બીજો શબ્દ છે ગર્વ ગર્વ એટલે અભિમાન ત્રીજો શબ્દ છે ઉષા ઉષા એટલે સવાર ચોથો શબ્દ છે રડિયા રડિયા એટલે સુંદર પાંચમો શબ્દ છે સમીર સમીર એટલે પવન છઠ્ઠો શબ્દ છે નિશા નિશા એટલે ગાત લખી લીધા બાળ મિત્રો બધા શબ્દોના પાંચમો પ્રશ્ન છે નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ આપો વિરોધી વિરોધાર્થી શબ્દ એટલે વિરોધી શબ્દ કે જે બે શબ્દોનો અર્થ છે પરસ્પર વિરુદ્ધ એટલે કે ઉલટા થતા હોય જેમાં પહેલો શબ્દ છે ધરતી
વિરોધી શબ્દ તમને ખબર જ છે આકાશ બીજો શબ્દ છે ઉષા ઉષા એટલે સવાર તો તેનો વિરોધી શબ્દ થાય નિશા ત્રીજો શબ્દ છે ટૂંકું ટૂંકુંનો વિરોધી થાય લાંબુ ચોથો શબ્દ છે પૂર્ણ તો પૂર્ણનો વિરોધી થાય અપૂર્ણ હવે પ્રશ્ન છ છે નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો જેમાં પહેલો રૂઢિપ્રયોગ છે જીવ બળવો એટલે દુખી થવું તો દુખી થવું એ શબ્દનો તમે વાક્ય પ્રયોગ તમારી જાતે કરી શકો જેમ કે હું એક વાક્ય તમને કહું છું કે વર્તમાન સમયમાં કોરોનાના સમાચાર સાંભળીને મારો તો જીવ બળી ગયો બીજું છે બેઠા બેઠા ખાવું બેઠા બેઠા ખાવું એટલે મહેનત વગર ખાવું તેનો વાક્ય પ્રયોગ તમે કરી શકો જેમ કે આપણે ક્યારે બેઠા બેઠા ખાવું જોઈએ નહીં ત્રીજો શબ્દ છે બાવડાના બળથી એટલે જાત મહેનતથી તેનું વાક્ય પ્રયોગ થાય કે સાધુ મહારાજે બાવડાના બળથી નવા ઓજારો ઉસાવ્યા ચોથો વાક્ય રૂઢિપ્રયોગ છે પેટનો ખાડો પૂરવો પેટનો ખાડો પૂરવો એટલે જીવન નિર્વાહ કરવો તો જેનો વાક્ય પ્રયોગ કરી શકાય કે મોચી ભગત જોડા જીવીને પોતાના પેટનો ખાડો પૂરતો તો હવે પ્રશ્ન નંબર 7 છે પંક્તિઓને યોગ્ય ક્રમમાં ગોઠવીને લખો જેમાં સુંદર સુંદર કાવ્યની પંક્તિ છે એમાં આપેલું છે કે વિભુ હશે તો કેવા સુંદર સુંદર વન ઉપવન કરીએ ઉષા સુંદર નિશા સુંદર એવું થતું મુજ મનમાં જો આ કાવ્ય પંક્તિને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવીએ તો એવી રીતે થાય કે ઉષા સુંદર નિશા સુંદર સુંદર વન ઉપવન કરીએ વર વિભુ હશે તો કેવા સુંદર એવું થતું મુજ મનમાં પછી પ્રશ્ન નંબર 8 છે ઉખાણા બનાવો અથવા મેળવીને લખો ઉખાણા એટલે તમને ખબર જ છે કે કોયડા જેમાં ઉદાહરણ આપેલું છે કે રાતા રાતા રતનજી ઉપર લીલા પાન મોડાના તે સગાભાઈ અથાણા મામા જેનો જવાબ આપેલો છે કે ગાજર છે કેવા હોય રાતા અને એની ઉપર લીલા પાન અને એનો દેખાવ છે મૂળા જેવો જ હોય અને ગાજરનો ઉપયોગ આપણે અથાણામાં કરીએ છીએ હવે આના જેવા બીજા ઉખાણા આપણે બનાવી શકીએ તો હું તમને એક ઉખાણું બતાવું કે કેવી રીતે બનાવું આમ જાવ તેમ જાવ જ્યાં જાવતા ત્યાં સાથે જાવ તો એનો જવાબ આવે આપણો પડછાયું તમે જ્યાં જાઓ ત્યાં પડછાયું તમારી સાથે હંમેશા હોય છે તો આવી રીતે બીજા 2-3 આપણે આપણી સાથે ઉખાણા બનાવી શકીએ હવે પ્રશ્ન નંબર 9 છે તમારા ઘરમાં અથવા શાળામાં જોવા મળતા સામયિકો વર્તમાન પત્રો પુસ્તકો વગેરેની યાદી બનાવો મિત્રો સામયિકો એટલે અઠવાડિયે 15 દિવસે કે મહિને બહાર પડતી બુક જેમ કે આપણી શાળામાં આવે છે બાળ સૃષ્ટિ સફારી જીવન શિક્ષણ વગેરે અને વર્તમાન પત્ર એટલે છાપ તો આપણે અમુક છાપા છે સવારે પણ આવે છે અને અમુક છાપા છે સાંજે પણ આવે છે તો વર્તમાન પત્રોના નામ પણ તમને આવડતા હશે અને પછી છે પુસ્તકો તો આપણી શાળાની લાઇબ્રેરી ઘણા બધા પુસ્તકો છે તો એ પુસ્તકોના નામની યાદી છે તમારે કરવાની છે જો સામયિકોના નામ તમને ખબર ના હોય તો હું લખાવું
ससारी बाल सृष्टि जीवन शिक्षण वगैरह बधा सामयिको छे अने आ सिवाय पण आपणी शाळामां बीजा घणा सामयिको आवे छे पछी वर्तमान पत्रो जेम के संदेश गुजरात समाचार अकीला खुलछाप वगैरह अने आ सिवाय पुस्तकोना नामनी यादी तो तमे वाचेला पुस्तकोमांथी बनावी शको छो हवे प्रश्न नंबर 10 छे નીચેના ફકરામાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકી ફકરો ફરીથી લખો જેમાં ફકરો છે જે વિરામ ચિહ્ન વગરનો આપેલો છે હું ફકરો વાંચું છું મોચી સાધુ સામે જોઈ હસવા લાગી તેણે કહ્યું જે કહેવાના એ લેવાના મહારાજ આપની ઈચ્છા હોય તો બનાવો સાધુએ કહ્યું અચ્છા બનાવો ક્યારે આપશો આ ફકરો છે એમાં કોઈ પણ જાતના વિરામ ચિહ્ન આપેલા નથી તો આપણે આ ફકરો ફરીથી વિરામચિહ્ન મૂકીને લખવા તો ચાલો આ ફકરો વિરામચિહ્નો સહિત કેવી રીતે લખો તે આપણે શીખીએ મોચી સાધુ સામે જોઈ હસવા લાગી વાક્ય પૂર્ણ થાય છે તો વાક્યના અંત આપણે પૂર્ણ વિરામ વિરામ મૂકવાનું થશે પછી છે તેણે કહ્યું એટલે થોડો વિરામ આવે છે તો આપણે ત્યાં વિરામ મૂકીશું અને બોલેલું વાક્ય છે અવતરણ ચિહ્નમાં આવશે જે કહેવાના એ લેવાના મહારાજ અહીંયા ઉદ્ગાર ચિહ્ન આવશે આપની ઈચ્છા હોય તો બનાવો અવતરણ ચિહ્ન પૂર્ણ પૂરું થશે પછી છે સાધુએ કહ્યું સાધુ બોલે છે એટલે એ વાક્ય ફરીથી અવતરણ ચિહ્નમાં આવશે અચ્છા બનાવો ક્યારે આપશો અહીંયા વાક્ય પૂર્ણ થાય છે એટલે આ અવતરણ ચિહ્ન પૂર્ણ થશે અને પ્રશ્નાર્થ વાક્ય વાક્ય છે લે પ્રશ્નાર્થ ચિહ્ન આવશે તો બાળકો મજા આવી ને ચાલો હવે તમે તમારી જાતે આ પુનરાવર્તન છે તમારી નોટબુકમાં લખવાનું છે આભાર